સંશોધન કાલે આપણે આંકડા શાસ્ત્રમાં 14.1 નું બહુલક કઈ રીતે શોધો એ શીખાતા એનું રિવિઝન પછી છેલ્લે કરશું. આજે 14.2 14.3 આંકડા શાસ્ત્રમાં મધ્યસ્થ કઈ રીતે શોધો તે શીખશું. મધ્યસ્થ શોધવા માટે એની સંજ્ઞા એમ છે અને એના માટેની રકમ મેં અહીં લખેલી છે. નીચેની વર્ગીકૃત આવૃત્તિનું આવૃત્તિ વિસ્તરણ નીચે પ્રમાણે છે, આ પ્રમાણે છે. એમાં વર્ગો જોઈએ તો 65 થી 85 પહેલો વર્ગ, એની આવૃત્તિ 4 છે. બીજા વર્ગની 85 થી 105 આવૃત્તિ 5 છે. 105 થી 125 આવૃત્તિ 13. 125 થી 145 આવૃત્તિ 20. 145 થી 185 આવૃત્તિ 14. 165 થી 185 આવૃત્તિ 8. 185 થી 205 આવૃત્તિ 4. કુલ આવૃત્તિનો સરવાળો કરી તો કુલ આવૃત્તિ 68 થાય છે. આ આખી રકમ છે. એમાં કાલે આ જ રકમ ઉપર, આવી જ રકમ ઉપર આપણે કાલે બહુલક શોધો. આજે મધ્યસ્થ હું શોધતા શીખવાડું છું અને તમારે આમાં મધ્યસ્થ અને બહુલક બે શોધવાનું છે, કારણ કે કાલે આપણે બહુલક શોધતા શીખા. હવે જ્યારે મધ્યસ્થની વાત આવે ત્યારે પહેલાં તો આ ત્રણેય દાખલામાં ગમે ત્યારે દાખલો કયો કરવો છે એની વાત આવે ત્યારે તમારે પહેલાં એનું સૂત્ર જોઈએ પડે. સૂત્ર યાદ હોવું જોઈએ. સૂત્ર છે એનું એમ, એની સંજ્ઞા છે એમ બરાબર એલ વત્તા કૌંસમાં એન બાય ટુ ઓછા સી એફ છેદમાં એ ગુણ્યા સી. હવે આ બધી વસ્તુ સૂત્રમાં જે છે એ બધી આપણે ગોતવી પડશે. એના માટે પહેલાં આપણે સંચય આવૃત્તિ શોધવી પડશે. સંચય આવૃત્તિ એટલે શું? એ વર્ગની આવૃત્તિનો સરવાળો. દાખલા તરીકે પહેલા વર્ગની સંચય આવૃત્તિ તો 4 અને 4 ની 4 જ થાય. બીજી બીજા વર્ગની સંચય આવૃત્તિ એટલે કે બે વર્ગની આવૃત્તિનો સરવાળો એટલે કે 5 ને 4 9. ત્રીજા વર્ગની સંચોય આવૃત્તિ જોતી તો આ બે વર્ગનો સરવાળો તો અહીં આપેલો છે એટલે હવે સીધામાં અમે શું કોઈ ચાલશે એટલે 9 3 12 નો બગડો અને 22 13 ને 9 22. હવે 22 માં 20 ઉમેરી ખેલાય ને, આ એક લગીનો બધો સરવાળો લઈ છે આપણે. આમ સંચય આવૃત્તિમાં ત્યાં સુધીના આગળના બધા વર્ગોની આવૃત્તિનો સરવાળો લેવાનો છે. દાખલા તરીકે આટલા 3 નો સરવાળો આપણે કરેલો ક્યાં છે તો આ જ ઉમેરી દઈએ આમાં તો આ બધાનો સરવાળો થઈ જાય એટલે કે 22 ને 20 42 42 ને 14 4 ને 2 6 અને 56 56 ને 8 64 64 ને 4 59. કુલ આવૃત્તિ જેટલી છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ થઈ જાય. ફરીથી સંચય આવૃત્તિ એટલે અહીંયા સુધીના વર્ગની આવૃત્તિનો સરવાળો. દાખલા તરીકે પહેલા વર્ગની સંચય આવૃત્તિ કેટલી તો 4 ના 4. બીજા વર્ગની સંચય આવૃત્તિ તો આ બે વર્ગની આવૃત્તિનો સરવાળો 5 ને 4 9. ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ તો શું થાય તો 3 વર્ગના આવૃત્તિનો સરવાળો. પણ બે વર્ગના આવૃત્તિનો સરવાળો અહીં આપેલ છે એટલે આ બે નો સરવાળો જો કરશું તો ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ મળી જાય એટલે કે 13 ને 9 22 એવી જ રીતે ત્યાર પછીના વર્ગની સંચય આવૃત્તિ આ બે નો સરવાળો 22 ને 20 એટલે 42. આગળ 42 ને 14 એટલે 56 56 માં 8 ઉમેરવાના કેટલા 64
શ્વસન માં ચાર નિર્વાણ એટલે અણસક આ આપણી થઈ સંચય આવૃત્તિ સંચય જ્યારે મધ્યસ્થ ની વાત આવે કે તમારે સંચય આવૃત્તિ ગોતવી પડે હવે આપણે જોતા જઈએ છીએ કોનામાં જે એક છે એ બધું ગોતી છે પહેલા જ n / 2 ગોતી છે પહેલા n / 2 ગોતી છે n / 2 n એટલે કુલ આવૃત્તિ અણસક ભાગ્યા 2 એટલે બરાબર 34 હવે 34 જોવાનું છે સંચય આવૃત્તિમાં જોતું જવાનું છે 34 થી મોટો મોટી આવૃત્તિ કઈ છે 34 થી મોટી આવૃત્તિ કઈ છે દાખલા તરીકે 4 9 22 ને 42 આ 34 થી મોટી આવૃત્તિ છે એટલે ઈ તમારો મધ્યસ્થ વર્ગ છે આ તમારો મધ્યસ્થ વર્ગ છે ફરીથી n / 2 ગોતવાના n એટલે શું કુલ આવૃત્તિ ભાગ્યા 2 એટલે 34 મળ્યા હવે આપણો બધામાં જુદા જુદાના ક્રમ જુદો જુદો મળે પણ આપણે જોઈ છે 34 થી મોટી સંખ્યામાં કઈ છે એમાં જોવાનું સંચય આવૃત્તિના ખાનામાં સંચય આવૃત્તિના ખાનામાં એનાથી મોટી 2 34 થી મોટી 42 છે તો જે 42 ની સામેનો જે આખો વર્ગ છે એ તમારો મધ્યસ્થ વર્ગ બને એટલે કે મધ્યસ્થ વર્ગ કયો મધ્યસ્થ વર્ગ કયો કયો 125 થી 145 125 થી 145 આની વચ્ચે તમારો મધ્યસ્થ આવેલો છે એની વચ્ચે જવાબ આવવો પડે આગળ n / 2 પૂરું થઈ ગયું હવે જે l છે l ઈ તમારા મધ્યસ્થ વર્ગની અધોસીમા છે કાલે આપણે અધોસીમાની વાત થઈ આ મધ્યસ્થ વર્ગ છે એની નીચલી હદ એને અધોસીમા કહેવાય અધોસીમા તમારા મધ્યસ્થ વર્ગની અધોસીમા એટલે l l એટલે કેટલા થયા તો 125 આગળ l પૂરું પછી n / 2 મળી ગયા cf તો cf એટલે શું તો તમે જે તમારો મધ્યસ્થ વર્ગ છે એના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ તમે જે મધ્યસ્થ વર્ગ લીધો છે તો કાર્ડ પર મે કુછ નહીં દેખાય ઈથી ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે cf cf બરાબર 22 f તો તમે જે મધ્યસ્થ વર્ગ લીધો છે એની આવૃત્તિને f કહેવામાં આવે છે 20 અને c વર્ગલંબાઈ કાલે વાત થઈ હતી બે વર્ગ બે ક્રમિક વર્ગનો અધોસીમાની બાદબાકી કરો કે ઉર્ધ્વસીમાની બાદબાકી કરો અધોસીમા પહેલા વર્ગની 65 છે બીજા વર્ગની 85 છે તો 85 માંથી 65 જાય એટલે કેટલા 20 ફરી આખી વાત જ્યારે મધ્યસ્થ ગોતવાની વાત આવે ત્યારે પહેલા તમારે સંચય આવૃત્તિ ગોતવી પડે સંચય આવૃત્તિ ગોતતા તમને આવડે છે શું કરવાનું પહેલા વર્ગને એમના મૂકવાનું પછી એનો સરવાળો કરતો જવાનો અને એની સામે મૂકતું જવાનું સંચય આવૃત્તિ મળી ગયા પછી આપણે એક સૂત્ર તૈયાર હશે સૂત્ર લખી નાખ્યા પછી એની બધી કિંમતો આપણે ગોતવી પડશે એટલે પહેલા જ આપણે n / 2 ગોતી છે n એટલે કુલ સંકુલ આવૃત્તિ 59 ભાગ્યા 2 બરાબર 34 એક મળી ગયું હવે 34 ના આધારે આપણે સંચય આવૃત્તિના ખાનામાં જોવાનું છે 34 થી મોટી કઈ છે સંચય આવૃત્તિ તો કે 42 આ 42 વર્ગ ગાળો 42 જે છે ઈ આવૃત્તિ વાળો વર્ગ ઈ તમારો મધ્યસ્થ વર્ગ બની જાય એટલે મધ્યસ્થ વર્ગ કયો બન્યો 125 થી 145 હવે એની જે અધોસીમા છે અધોસીમા મધ્યસ્થ વર્ગની અધોસીમા એ તમારો l છે એટલે કે l બરાબર કેટલા થાય 125 જે તમારો મધ્યસ્થ વર્ગ છે એના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એ તમારો cf છે સંચય આવૃત્તિ તમારા મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ છે એને તમારે f કહેવામાં આવશે અને c એટલે વર્ગ લંબાઈ
આરતે તમારે બધી કિંમત મળી ગયા પછી તમારે આ સૂત્રમાં મૂકવાના છે હું મૂકું છું L કે 125 વત્તા N by 2 એટલે 34 ઓછા CF એટલે 22 છેદમાં F એટલે 20 ગુણ્યા C એટલે 20 આગળ 125 વત્તા 34 માંથી 22 જાય 34 માંથી 22 જાય 34 ઓછા 22 125 વત્તા 12 બરાબર 137 n બરાબર 137 થાય આ રીતે જોઈ તો સૂત્ર n બરાબર l એટલે અધસમાં કાર્યા પ્રકરણ કરી ગયા l બરાબર શું તો જે મધ્યસ્થ વર્ગ છે એની અધસીમાં l બરાબર 125 વત્તા n બાય 2 ના 2 3 ના 6 સંચય અવરોધીને ભાગ્યા 2 એટલે 34 ઓછા cf સંચય અવરોધીથી ઉપલા વર્ગની મધ્યસ્થ વર્ગથી ઉપલા વર્ગની સંચય અવરોધી 22 મધ્યસ્થ વર્ગની અવરોધી એટલે 20 અને c એટલે 20 એ બધા એને આખી વર્ગ મૂકી 34 ઓછા 22 છેદમાં 20 ગુણ્યા 20 20 20 ગયા એટલે 34 માંથી 22 જાય તો 12 125 વત્તા 12 બરાબર 137 આ રીતે મધ્યસ્થ જો તમને આવી ગયો હોય તો કાલે આપણે બહુલક પણ શીખાતા તો બહુલકમાં શું હતું તો આજે તમારે લેસનમાં એક્ઝામ્પલ 14.3 માં દાખલા નંબર 1 માં મધ્યસ્થ અને બહુલક આ રીતે ચેપ્ટર 14.3 ના એક્ઝામ્પલ નંબર 5 અને એક્ઝામ્પલ નંબર 6 ના મધ્યસ્થ અને બહુલક શોધવા